नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामां विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 12 कॉमर्समां एकाउंट नी अंदर चेप्टर नंबर 7 छे एमां आगळ वधशुं, जेमां अगाउ आपणे माल मिलकत निकाल खाताना अर्थ अने एनी टूंक नोंध विशे वात करी। तो खास मिलकतो अने देवानी એટલે કે મિલકતોની ઉપજ અને જ્યારે દેવાનો નિકાલ કરવાનો હોય ત્યારે જે ખાતું તૈયાર કરવામાં આવે છે ને આપણે માલ મિલકત નિકાલ ખાતું કહીએ છે। તો હવે જે કઈ વિસર્જનના હિસાબો છે એ હિસાબોમાં કઈ રીતની આમનોંધ છે કરવાની છે એના વિશે આજે આપણે અભ્યાસ કરીએ। તો ખાસ વિસર્જનના હિસાબો તૈયાર કરવા અંગેની અહીંયા આગળ અલગ અલગ આપણે 12 આમનોંધ છે એ ભણવાની છે। તો જોઈએ કે વિસર્જન થાય છે ત્યારે જે કઈ અનામતો છે, નફા નુકસાન ખાતાની બાકી છે, મિલકતો છે, દેવા છે, આ તમામની આમનોંધ કઈ રીતે થાય છે અને ખાસ બોર્ડની પરીક્ષામાં આ પ્રમાણેનો આમનોંધને આધારિત 1-3 ગુણનો દાખલો છે ફરજિયાત પૂછાય છે। તો જોઈએ નંબર 1 અનામતો અને નફા નુકસાન ખાતાની બાકી એની આમનોંધ શું કરવાની છે। તો નફા નુકસાન ખાતાની જમા બાકી, હવે નફા નુકસાન ખાતાની જમા બાકી એટલે કે ચોખ્ખો નફો થાય। હવે નફા નુકસાન ખાતાની જમા બાકી એટલે નફો અને નફાની બાકી કેવી હોય, જમા હોય। તો જમા બાકી છે, હવે અહીંયા આગળ આપણે ખાતું બંધ કરીએ છીએ એટલે વિસર્જન સમયે શું થાય છે, ખાતું બંધ કરીએ અને ખાતું બંધ કરીએ ત્યારે જે ખાતાની જમા બાકી હોય એની ઉધાર બાકી થઈ જાય અને જેની ઉધાર બાકી હોય એની જમા બાકી થઈ, ખાતું બંધ થાય એટલે એની આ રીતની અસર થતી હોય છે। તો જોઈએ અનામતો, તો એમાં સામાન્ય અનામત, સામાન્ય અનામત છે એક ધંધાની એકત્રિત અનામત છે જેની જમા બાકી હોય, અહીંયા આગળ વિસર્જનમાં ખાતું બંધ કરીએ એટલે એની ઉધાર બાકી થઈ જાય, ઉધાર થઈ જાય સામાન્ય અનામત ખાતે ઉધાર। એ જ રીતે અનામત ભંડોળ જેમાં રોકાણ વધઘટ ભંડોળ છે એની પણ જમા બાકી હોય, ખાતું બંધ કરીએ એટલે ઉધાર થઈ જાય અનામત ભંડોળ ખાતે ઉધાર। કારીગર અકસ્માત વળતર ભંડોળ, તો એની પણ જમા બાકી હોય અહીંયા આગળ ખાતું બંધ કરીએ એટલે ઉધાર થઈ જશે। અને નફા નુકસાન ખાતું, નફા નુકસાન ખાતે નફો છે જમા બાકી એટલે ચોખ્ખો નફો, તો એ ખરેખર એની કઈ રીતે આમ નોંધાય કે નફા નુકસાન ખાતાની જમા બાકી છે એની જમા અસર થાય એટલે કે એ નફો છે, જો ખોટ હોય તો એની ઉધાર બાકી હોય, અહીંયા આગળ નફો છે હવે અહીંયા આગળ ખાતું બંધ થશે એટલે ઉધાર થઈ જશે એટલે કે નફા નુકસાન ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે જમા। આ તમામ આમનોંધ છે જે કઈ નફો છે એ તમામની બાકી છે એ જમા હોય, પણ જયારે ખાતું બંધ કરીએ છીએ વિસર્જન સમયે ત્યારે એની ઉધાર બાકી થઈ જશે અને એ કોના ખાતે જશે, કોણ લઈ જશે, ભાગીદારોના મૂડી ખાતે, ભાગીદારો જે છે એના મૂડી ખાતે જમા એની અસર આપવામાં આવશે। તો આ રીતે જયારે તમને અનામતો અને ચોખ્ખો નફો આપ્યો હોય ત્યારે એની આમનોંધ છે આ રીતે કરવાની છે। ત્યારબાદ નંબર 2 નફા નુકસાન ખાતાની ઉધાર બાકી, હવે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે ચોખ્ખી ખોટ, ઉધાર બાકી એટલે ચોખ્ખી ખોટ, હંમેશા એની ઉધાર બાકી હોય પણ ખાતું બંધ કરીએ છીએ એટલે અહીંયા આગળ શું થઈ જશે, જમા। તો ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા, હવે આ જે ખોટ છે એ કોણ ચૂકવશે, ભાગીદારો ચૂકવશે એટલે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર થશે, ભાગીદારોને જેટલી ખોટ થઈ છે એટલી રકમે જો અહીંયા આગળ જવાબદારી છે અમર્યાદિત છે ભાગીદારની, એટલે ધંધાની અંદર કોઈ ખોટ થાય છે તો ઘણીવાર એવું પણ થતું હોય છે અને અંગત પોતાની મિલકતમાંથી રકમ છે લાવી પડતી હોય, પણ અહીંયા આગળ ભાગીદારોના મૂડી ખાતે થી આપણે લાવશું, ભાગીદારના મૂડી ખાતે થી ઉધાર તે નફા નુકસાન ખાતે, કારણ કે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી છે, ખાતું બંધ કરો એટલે જમા થઈ જાય એટલે તે નફા નુકસાન ખાતે જમા। ત્યારબાદ નંબર 3 મિલકતોના ખાતા બંધ કરવા, મિલકત છે મિલકતોના ખાતા કેવા હોય, ઉધાર હોય, મિલકતોની બાકી કેવી છે, ઉધાર બાકી છે, તો મિલકતોની ઉધાર બાકી છે હવે ખાતું બંધ કરીએ એટલે જમા થઈ જશે એટલે જો અહીંયા આગળ તમામ પ્રકારની મિલકતો ખાતે જમા। હવે અહીંયા આગળ મિલકતો કઈ, દ્રશ્ય અને અદ્રશ્ય તમામ પ્રકારની મિલકતોની વાત છે, કારણ કે મિલકતોના ખાતા છે
એની ઉધાર બાકી છે હવે આપણે બંધ કરીએ એટલે જમા થઈ જશે તો કોના ખાતે ઉધાર થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કારણ કે આપણે માલ મિલકત નિકાલ ખાતાના અર્થ વિશે જ્યારે વાત કરી ત્યારે આપણે એવું જોયું હતું કે એની અંદર મિલકતોની ઉપજ અને દેવાના નિકાલ આ માટે આપણે માલ મિલકત નિકાલ ખાતું બનાવીએ છીએ તો મિલકતોના આપણે ખાતા બંધ કરીએ છીએ ત્યારે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થાય તમામ પ્રકારની મિલકતો ખાતે જમા અહીંયા આગળ પણ મિલકતોની ઉધાર બાકી હોય ખાતું બંધ કરીએ એટલે જમા થઈ જશે ત્યાર પછી મિલકતોની ઉપજ હવે મિલકતો જે છે એ આપણે ધંધો બંધ કરીએ છીએ એટલે કે વિસર્જન કરીએ છીએ ત્યારે ખાસ આપણે મિલકતો વેચી દઈએ એટલે આપણી પાસે પૈસા આવે રોકડ આવે તો રોકડ કે બેંક ખાતે ઉધાર આવે તે ઉધારના નિયમ પ્રમાણે આપણને ખ્યાલ છે આવે તે ઉધાર તો રોકડ આવશે રોકડ કે બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા તો જયારે આપણે મિલકતોની ઉપજ થાય છે ત્યારે આ રીતે આમનું થશે રોકડ કે બેંક ખાતે ઉધાર તે મિલકત જે તે વેચી છે એના ખાતે આપણે લખતા હોય છે પણ અહીંયા આગળ એના માટે આપણે માલ મિલકત નિકાલ ખાતું બનાવીએ છીએ એટલે માલ મિલકત નિકાલ ખાતે જમા ત્યાર પછી નંબર 5 મિલકતો જે છે એ ભાગીદારો લઈ જાય કોઈ ભાગીદાર છે એ ધંધાની મિલકત લઈ જાય છે હવે લઈ જાય છે એટલે ભાગીદાર કેવો થયો લેનાર થયો તો લેનાર ખાતે આપણને ખ્યાલ છે લેનાર ખાતે શું થાય લેનાર ખાતે ઉધાર થાય તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા કારણ કે ભાગીદાર અહીંયા આગળ મિલકત લઈ જાય છે તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર થશે તે માલ મિલકત નિકાલ ખાતે જમા ત્યાર પછી જોઈએ નંબર 6 ચોપડે નહીં નોંધાયેલ મિલકતની ઉપજ હવે જે મિલકતની ચોપડે નોંધ જ નથી થઈ એની ઉપજ થાય તો રકમ મળશે આવે તે ઉધાર રોકડ કે બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા આપણે જે રીતે રેગ્યુલર આમનોન છે શીખી ગયા છો તમે ધોરણ 11 ની અંદર એ જ પ્રમાણે એની આમનોન છે અહીંયા આગળ થતી હોય છે તો અહીંયા આગળ જ્યારે ચોપડે નહીં નોંધેલ મિલકતની ઉપજ થાય છે ત્યારે રોકડ કે બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા ત્યારબાદ નંબર 7 ચોપડે નોંધાયેલ પરંતુ ઉપજ અંગે કોઈ સૂચના ન હોય તેવી કોઈ મિલકત હોય તો જ્યારે ચોપડે નોંધાયેલ છે પરંતુ એની ઉપજ અંગે કોઈ સૂચના નથી ત્યારે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે તમામ પ્રકારની મિલકતો ખાતે જમા કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય મિલકત હોય એની કોઈ સૂચના નથી એટલે એની ઉપજ થઈ છે એવું અહીંયા આગળ આપણે રોકડ કે બેંક ખાતે કરશું નહીં કારણ કે કોઈ સૂચના નથી ઉપજ અંગે તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે તમામ પ્રકારની મિલકત ખાતે જમા ત્યારબાદ નંબર 8 દેવાના ખાતા બંધ કરવા હવે દેવા તો ખાસ આપણને ખબર છે કે લેણદારો છે બેંક લોન છે તો આ ખાતા જ્યારે આપણે બંધ કરીએ છીએ દેવાની બાકી હોય છે જમા પણ હવે એના ખાતા બંધ કરીએ એટલે ઉધાર થઈ જશે એટલે તમામ પ્રકારના દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા દેવાના ખાતા આપણે બંધ કરીએ એટલે એની જે જમા બાકી છે એ હવે ખાતું બંધ કરો એટલે ઉધાર થઈ જશે તમામ પ્રકારના દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા એ જ રીતે જોઈએ દેવાની ચૂકવણી કરવાની છે એટલે કે જે તે દેવાની આપણે ચૂકવણી કરીએ કોઈ લેણદારને રકમ આપે બેંક લોન ચૂકવી તો નાણાં જાય તો જમા તો રોકડ કે બેંક ખાતે જમા થશે તે ઉધારપણા ખાતે થશે માલ મિલકત નિકાલ ખાતે દેવાની ચૂકવણી કરો કોઈને તમે પૈસા આપો છો ચૂકવો છો તો રકમ તમે આપો છો તો રોકડ કે બેંક જશે જાય તે જમાના નિયમ પ્રમાણે રોકડ કે બેંક ખાતે જમા થશે અને ઉધાર થશે માલ મિલકત નિકાલ ખાતે ત્યાર પછી નંબર 10 દેવાની ચૂકવણી ભાગીદાર દ્વારા થાય એટલે કે કોઈ ધંધાનો દેવો છે એ ભાગીદાર છે એ ચૂકવી દે તો જ્યારે દેવાની ચૂકવણી કોના દ્વારા થાય ભાગીદાર દ્વારા કરવામાં આવે ત્યારે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા કારણ કે અહીંયા આગળ ભાગીદાર છે આપનાર થશે અહીંયા આગળ જો ભાગીદાર દ્વારા અપાય છે તો ભાગીદાર કેવો થયો ભાગીદાર થશે
આપનાર તો આપણને ખ્યાલ છે આપનાર ખાતે શું હોય જમા તો પ્રાથમિક નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા કારણ કે ભાગીદાર છે દેવાની ચૂકવણી કરે છે ત્યારબાદ નંબર 11 વિસર્જન ખર્ચ છે એ ધંધાનો ચૂકવવાનો છે હવે વિસર્જન ખર્ચ ચૂકવો ધંધામાંથી રોકડ કે બેંક દ્વારા તો જાય તે જમાના નિયમ પ્રમાણે રોકડ કે બેંક ખાતે જમા થશે વિસર્જન ખર્ચ ચૂકવે છે એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા તો આ રીતે વિસર્જન ખર્ચની નોંધ થશે વિદ્યાર્થી મિત્રો આ સિવાય એક આમનોન છે કે ધંધાની અંદર જે કઈ અનામતો છે જેમાં ખાસ તો પ્રોવિડન્ટ ફંડ છે ગાલખાદ અનામત છે આ બધી અનામતો છે અને જેની કેવી બાકી હોય છે જમા બાકી હોય છે હવે આના જ્યારે ખાતા બંધ કરવાના હોય ત્યારે એ ઉધાર થઈ જશે તો પ્રોવિડન્ટ ફંડ ખાતે ઉધાર ગાલખાદ અનામત ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા તો એની આમનોન છે એ આ રીતે થશે તો આપણે અલગ અલગ 12 પ્રકારની આમનોન જોઈ ફરી વખત જોઈ લઈએ કારણ કે આ જે આમનોન છે એના આધારે એક દાખલો છે પૂછાય છે જે દાખલો તમને એક્ઝામ્પલ નંબર 1 અને સ્વાધ્યાયમાં 5 અને 6 ઉપર આપેલો છે અને એ દાખલાઓ છે આપણે નેક્સ્ટ વિડીયોમાં ગણવાના છે તો ખાસ ફરી વખત સમજી લઈએ કે જ્યારે અનામત કે નફા નુકસાન ખાતાની જમા બાકી આપી છે એટલે કે ચોખ્ખો નફો આપ્યો છે ખાતા બંધ કરો એટલે તમામ ખાતે ઉધાર થઈ જશે સામાન્ય અનામત ખાતે ઉધાર અનામત ભંડોળ ખાતે ઉધાર કાર્યકર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર નફા નુકસાન ખાતે ઉધાર તે કોના ખાતે જમા થશે ભાગીદારોના મૂડી ખાતે નફા નુકસાન ખાતાની જ્યારે ઉધાર બાકી છે એટલે કે ચોખ્ખી ખોટ છે તો ખોટ છે એટલે ઉધાર બાકી બંધ કરો એટલે જમા થશે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા મિલકતોના ખાતા મિલકતોને ઉધાર બાકી હોય બંધ કરો એટલે મિલકતો ખાતે જમા માલ મિલકત નિકાલ ખાતે ઉધાર મિલકતોની ઉપજ થાય રકમ આવે આવે તે ઉધાર રોકડ કે બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા ત્યાર પછી મિલકતો ભાગીદાર જ્યારે લઈ જાય ભાગીદાર મિલકત ધંધામાંથી લઈ જાય તો લેનાર ખાતે ઉધારના નિયમ પ્રમાણે આપણને ખ્યાલ છે કે ભાગીદાર લઈ જાય તો જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા ત્યાર પછી છે ચોપડે નહીં નોંધાયેલ મિલકતની ઉપજ થાય તો ઉપજ થઈ રોકડ આવી તો રોકડ કે બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા ત્યારબાદ ચોપડે નોંધાયેલ પરંતુ ઉપજ અંગે કોઈ સૂચના નથી કોઈ સૂચના નથી એટલે તમે રોકડ કે બેંક ખાતે આ રીતે ઉધારના નિયમ પ્રમાણે ન લઈ શકો એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જે કઈ મિલકત આવી હોય તમામ પ્રકારની મિલકત ખાતે જમા ત્યારબાદ દેવાના ખાતા બંધ કરી દેવાની જમા બાકી હોય ખાતું બંધ કરો એટલે ઉધાર થઈ જાય તમામ પ્રકારના દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા ત્યાર પછી દેવાની ચૂકવણી કરો ચૂકવણી કરો એટલે રકમ તમે ચૂકવો છો તો જાય તે જમા રોકડ કે બેંક ખાતે જમા થશે અને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થશે ત્યારબાદ દેવાની ચૂકવણી ભાગીદાર દ્વારા થાય ભાગીદાર છે ધંધાનું દેવું ચૂકવી દે તો આપનાર થયો ભાગીદાર તો આપનાર ખાતે જમા થાય ભાગીદારના મૂડી ખાતે જમા થશે અને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થશે ત્યારબાદ વિસર્જન ખર્ચ તમે ચૂકવો છો તો તમે ચૂકવો છો એટલે રકમ જશે જાય તે જમા માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા અને પ્રોવિડન્ટ ફંડ કે ગાલખાદ અનામત છે જેની જમા બાકી હોય આ અનામતો છે એના ખાતા બંધ કરો એટલે ઉધાર થશે પ્રોવિડન્ટ ફંડ ખાતે ઉધાર ગાલખાદ અનામત ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા તો વિદ્યાર્થી મિત્રો આ રીતે અલગ અલગ આમનો તમારે યાદ રાખવાની છે જે ત્રણ દાખલાઓ તમને અહીંયા આગળ આપેલા છે જેના વિશે આપણે આગળ અભ્યાસ કરશું અને આના આધારે એક ત્રણ ગુણો દાખલો 100% પૂછાય છે તો નેક્સ્ટ વિડીયોની અંદર જે દાખલાઓ આપણે ગણવાના છે એના વિશે આપણે અભ્યાસ કરશું થેન્ક યુ